अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। शिवालयों में सात रात्रिवासो अथवा नव रात्रिवासो अथवा तन रात्रिवासो पूरो करे, शिवजी ने कथा श्रवण करे, शिवजी ना नामनु स्मरण करे अने न्या तीर्थों में स्नान करे तो ने शिव पदनी प्राप्ति थाय। जेटला कथा में जोड़ाया ने ए तमाम आ कथा में शिवपदनी प्राप्ति ना अधिकारी छो। जवाबदारी साथे कहूँ कदाच काले पाना नंबर बोली अने तमने कही देश के आ जगह लिखी अत्यारे मारी स्मृति में नहीं। पामे पद विनाशी, अविनाशी पद कोने कहवाई? शिव पद, कारण के बीजा पद पद तो वया जाए। इतना माटे संतो है कि जन्म ने मृत्यु नहीं रहता वाला। तो संत कोने कहवाय, साधु कोने कहवाय, सूरा कोने कहवाय अने सन्यासी कोने कहवाय। अपने शुरुआत साधु थी करिए। साधु कोई वर्ण नहीं, कोई जाति नहीं, कोई शरीर नहीं, कोई कोम नहीं। साधु कुल में जन्म मळे ने ए तमारा बहु ऊंचा कर्म हशे बाप। कारण के उषा कुल में जन्म मळवो ने એ કોઈ સામાન્ય વાત નથી। આજ મારી દીકરી સવારમાં મને કીધું કે પપ્પા મારે ઉપવાસ કરવો પડશે। મેં કીધું બેટા ઉપવાસ અમે દેવતાઓ બને એને એટલા માટે કરાવીએ કે પાત્રની શુદ્ધિ થાય। આપણા શરીરમાં થોડા આહારને કાંઈ પાત્ર, કારણ કે અમારી તો ગામડે ગામડે કથા થાય અને દરેક વર્ણની દીકરીઓ ભગવાન બને, તો કોઈ નાના વર્ણમાંથી આવતી હોય તો એનું ખાન પાન કદાચ બરોબર ન પણ હોય, તો એ પાત્રની શુદ્ધિ માટે અમે ઉપવાસ કરાવીએ। મેં કીધું તારે ઉપવાસ કરવાની એટલે જરૂર નથી કે તું દશનામ કુળમાં યાની સાધુના કુળમાં જન્મી છો, તારું પાત્ર શુદ્ધ જ હોય બેટા। ગલત અરત કરો જવાબદારી તમારી, આ બાવાને કોઈની પરવા નથી। ફિલોસોફી માનો તો તમને મુબારક। તમે તમારા મનથી વિચાર કરો ને, દશનામ કુળમાં જન્મે સાધુ કુળમાં, એમાં રાજુ બાપુને ઘરે જન્મ લીધો હોય એ દીકરીને પાત્રની શુદ્ધિ કરવી પડે? એના પાત્ર શુદ્ધ હોય જ, હું કામ કે એ કુળમાં જન્મા છે। હા, તો સાધુનો અર્થ ખાલી વરણ ન થાય, જાતિ ન થાય, જાગૃત અવસ્થા થાય। એક હોશ મે જીને વાલા આદમી હર પલ હર વક્ત અપને આપ કો સંભાલે હુએ, એક એક શ્વાસ ની જે ગણતરી કરતો હોય ને એને જાગૃત કહેવાય। હું અહીંથી કહું ને જાગતા રહેજો, એ જાગતા રહો એમ કહું ને ત્યારે આંખ બંધ કરીને તણસાર વાર ઓમ નમઃ શિવાય બોલી લેજો। હું કામ કે જેટલું સ્મરણ થાય એટલી તમારી જાગૃત અવસ્થા, જેટલી ઈશ્વરની યાદ બનેલી રહે એટલી જાગૃત અવસ્થા, જેટલા હોશ માર્યો કે મારા પગલા ક્યાં પડે, હું જીવું છું, નામ કહેવાય જાગતું રહેવું। બહુ ટૂંકામાં કહું ને તો 24 કલાકમાં હું તમે
બે પાંચ મિનિટ જાગતા હશું, બાકી તો આખી દુનિયા મૂર્સામાં જીવે છે, પૂરા જમાના બેહોશ મેં જી રહા. હા, હે મહાદેવ, આટલું બોલાય જાય અને તમારું ઈષ્ટ એની સભી આંખમાં આવી જાય ને, સમજી લેવાનું તમે જાગ્યા છો. જ્યારે જ્યારે એવું નહીં કથામાં બેઠા હો ત્યારે, ઘરમાં કામ કરતા એમ થાય હે મહાદેવ જાગ્યા, નાભીમાંથી અવાજ નીકળી જાય ને હળી હરિનો કે હરનો, એને અરે કોઈ બંધન નહીં. ભલે કૃષ્ણ બોલો, રામ બોલો, સ્વામિનારાયણ બોલો, હે ઘનશ્યામ હે ઘનશ્યામ, મને એની અરે કોઈ વાંધો જ નથી. પણ ઈશ્વરની યાદનામાં તમારી ચેતના ઊભી થઈ જાય તો સમજી લેવાનું તમે જાગો છો. હોશ મેં જીને વાલા આદમી, હર વક્ત હરપાલ અપને આપકો સંભાલ્યો, એનું નામ છે સાધુ. સાધમાં કોઈનું દુઃખ જોઈને જો તમારા હૃદયમાં દુઃખ થાય ને, તમે સાધુ છો. કોઈના દુઃખમાં ભાગ લેવાની ઈચ્છા થાય, તમે સાધુ છો. મારા ગામમાં એક સારું કામ થાય, તમે સાધુ છો. મારા પરિવારમાં બધા સુખી બને, તમે સાધુ છો. મારા દ્વારા બીજાનું હિત થાય, તમે સાધુ છો. રાષ્ટ્રનું હિત, સમાજનું હિત, પરહિત અને પરમાત્માની યાદ, આમાંથી કોઈ સિદ્ધ તમારામાં આવે, તમે સાધુ છો. કોઈનું દુઃખ જોઈને તો તમારી આંખમાં આંસુ આવી જાય ને, તો તમારું હૃદય પવિત્ર છે, તમે સાધુ છો. હા, સાધુ વેશભૂજામાં હોય હોય જ, પણ સાધુ સોની જબામાં હોય, પેન્ટ શર્ટમાં હોય, સાડીમાં હોય, ડ્રેસમાં હોય, કડવું લાગે તો માફ કરજો, પણ મેં આ વેશમાં બહુ સાધુ નથી જોયા. મેં જેટલા સોની જબામાં, પેન્ટ શર્ટમાં, હાડીઓમાં સાધુ જોયા ને, એટલા આવા વેશમાં નથી જોયા બા. હા, આ વેશમાં તો આજ 2 રૂપિયા રખડે છે, આજે 1000 આમાં કપટીઓ રખડે, આજે આ ભેખ પહેરી નીકળી ને ડર લાગે, એક ભય લાગે. આજ આ કેસરીને બદનામ કર્યા સ્વાઈટ ને. સાધુનો અર્થ થાય પ્રમાણિક જીવન, સાધુનો અર્થ થાય જાગૃત અવસ્થા. મેં સોની જબામાં, પેન્ટ શર્ટમાં જેટલા સાધુડાઓ જોયા ને, એટલા વેશમાં નથી જોયા. મેં હંમેશા તમને કીધું તમારું ઘર છે ને, એ તમારો આશ્રમ છે, તમારા કપડા એ તમારો ભેખ છે, તમારો પુરુષાર્થ એ તમારી સાધના છે, અને તમારા બાળકો એ તમારા પરમાત્મા છે. આ તમામમાં એક પ્રમાણિકતા અને સત્યને વણી લો, તમારે કપડા બદલવાની જરૂર નથી રહેતી, તમારે પછી ઘર બદલવાની જરૂર નથી રહેતી, તમારું જીવન સાધુ બની જાય છે. સાધુ યાની જાગૃત અવસ્થામાં, સાધુમાં સંપ્રદાય હોય, એટલા માટે કે સંપ્રદાય એક માર્ગ છે, પણ સંપ્રદાય સીમિત ન હોય, સંપ્રદાય સીમિત ન હોય, સંપ્રદાય હોવો જોઈએ. મહાદેવનો શુપરાણનો સાધુ એ કૃષ્ણ કથા ન ગાય, કૃષ્ણનો સાધુ એ શુપરાણની કથા ન ગાય, ઘનશ્યામનો સાધુ એ મહાવીરની કથા ન કરે, મહાવીરનો સાધુ એ રામની કથા, એ સીધું ગણિત જ છે. સાધના એક નહીં જ હોય, આદર બધાનો, સ્વીકાર બધાનો, સન્માન બધાનો, પણ સાધના એક નહીં જ થાય. આ યાદ રાખજો, સાધુ યાની માર્ગ એક માર્ગમાં. મને કોઈ કે બાપુ તમે ભાગવત કરી જો, તું ન કરી શકું, મારો ઈષ્ટ મારો મહાદેવ છે, હું કૃષ્ણના મંદિરે જઈ શકું, એને પગે લાગી શકું, એને વંદન કરી શકું, એની કથા સાંભળી શકું, પણ હું એની સાધના ન કરી શકું, કારણ કે મારો ઈષ્ટ મારો મહાદેવ છે. હું જે કુળમાં જન્મ્યો એ કુળ મારું મહાદેવનું છે, મને અધિકાર નથી ભાગવત કરવાનો. પછી ભાગવત એ ગાય, શિવપુરાણે ગાય, રામાયણે ગાય, બધું ગાય, જે આવે એના મેં રોટલા શેકવાના. હું કડવો લાગુ ને એનું કારણ આ છે. હા, અમારે અહીંયા શિવપુરાણ થઈ ગઈ, ભાગવત થઈ ગઈ, રામકથા થઈ ગઈ અને દેવી ભાગવત થઈ ગઈ,
હું કહું કોણ કોણ વખતા હતા? બધું એક મહારાજે જ વાસ્યું. આ હું કઈ વાંસવાનું છે? ખાલી નીકળ્યા તે કાર્ડ આપે કાર્ડ. ભાગવત આચાર્ય રામકથાના વક્તા, હમણાં શિવ પુરાણે ચાલુ કર્યું છે. સમાજ સ્વીકારે, હા, સર્વોપરમો ધર્મ એ વાતું છે, સત્ય નથી. તમારો શિવ તમામમાં દેખાય એ ગૌરવ છે, તમારો કૃષ્ણ બધામાં દેખાય એ ગૌરવ છે, પણ સાધના એકની જ થાય. કોઈ પણ નામે રોટલા શેકવાના. મને તો કાલ એવું હસવું આવ્યું કે અહીંયા કોઈની શિવ કથા હતી આ હોલમાં, એમાં કૃષ્ણ જન્મ આવ્યો. બોલો, તમારા મનથી વિચારો, જેટલા ગુજરાતીઓ છો આ હોય વિચાર કરો, કૃષ્ણ જન્મ શિવ કથામાં કૃષ્ણ જન્મ, બોલો. કારણ કે આચાર્ય ભાગવત ના હોય શિવપ્રાણ રાખ આવડે? પૂરું તો કરવું પડે, હાથથી કડવું લાગે તો માફ કરે. આ બાવો જેમ ફાવે એમ બોલવા વાળો છે. તમારો ઈષ્ટ પ્રમાણિક હોવો જોઈએ બાપ. હા, આદર બધાનો કરો, સ્વીકાર બધાનો, બધા એક જ માર્ગે જાય, પોગવાના બધા એક જ જગ્યાએ, પણ માર્ગ તો નિર્ણાયક હોવો જોઈએ ને. હા, તમારી ભાષામાં જવાબ દઈ દઉં, તમારું ઉજ્જૈન આવવું હોય, તમે 10 કિલોમીટર ગોધરા વાળા હાલો, 10 કિલોમીટર વડોદરા વાળા હાલો, 10 કિલોમીટર સુરત વાળા હાલો, અહીં પૂગો? કોઈ દી ન પૂગો. તમારે સીધો અમદાવાદથી ઇન્દોર હાઈવે જ પકડવો પડે, એટલે સીધા અહીંયા એક જ પકડવો પડે ને, સીધું ગણિત છે. ધન્યવાદ. તમને કડવું નથી લાગતું એટલે મારે ઘણું. બીજાને મારો મહાદેવ સદબુદ્ધિ આપે. હા, સત્ય કડવું હોય, કારણ કે આપણને સમજણનો તાવ હોય, ગેરસમજણનો તાવ હોય એટલે સત્ય. તમને કોઈ પાણી આપે ને કડવું લાગે તો પાણી કોઈ દી કડવું હોય? બોલે નહીં. આપણને તાવ હોય એટલે પાણી કડવું લાગે, એમ તમને ને મને સમજણ ન હોય તો સત્ય કડવું લાગે, એમાં કોઈ નવાઈ નથી. સત્ય કડવું ન હોય, હું કહેવા એ માંગુ છું. ગલત અરજ કરો, જવાબદારી તમારી રહેશે. કે સાધના એકની જ થાય, આદર બધાનો. સાધુ યાની એક માર્ગ માથે હાલનારો. પછી સંત કોને કહેવાય? વક્તાને કોઈ દી સંત ન કહેવાય. હા, આ પરમ પૂજ્ય મહાન સંત શ્રી લગાડે ને, સમજદાર વ્યક્તિ ઉપનામ જિંદગીમાં આગળ ન લગાડવા. પરમ કોને લાગે? જેનું જીવન હર વખત પરમાર્થમાં જાતું હોય. પૂજ્ય કોને લાગે? જે દુશ્મનને પગે લાગવાની તેવડ રાખતો હોય. મહા કોને લાગે? વિરાટ. આકાશમાં નાનો આવે, મોટો આવે, અમીર આવે, ગરીબ આવે, સ્વીકાર. આને સંત લાગે. વિરાટ મહાશબ્દ. સજનોનો સ્વીકાર કરો, દુરિજનોનો બહિષ્કાર કરો. ગલત. સ્વીકાર કરો તો સજનોનો પણ કરો અને દુરિજનોનો પણ કરો. કોણે તમને અધિકાર આપ્યો આ સજન ને આ દુરિજન? નહીં બાપ, નહીં. સજન અને દુરિજન બે એક જ પરમાત્માના પહેલું છે. સજનમાં થોડી સજનતા વધારે હોય, દુરિજનતા ઓછી હોય. દુરિજનમાં દુરિજનતા વધારે હોય, સદનતા ઓછી હોય, એનો અર્થ એમાં પરમાત્મા નથી એવો ન થાય. કરુણાર્થતા એક દ્રષ્ટિ. સજન પણ મારા માટે સ્વીકાર્ય અને દુરિજન પણ મારા માટે સ્વીકાર્ય. હું તો ખાસ કહું, પ્રેમ કરો હોય ને તો સજનોને નહીં દુરિજનોને કરો. હું કામ કે સજનને પ્રેમની જરૂર ન હોય, પ્રેમની જરૂર દુરિજનને જ હોય. સજનને પ્રેમની જરૂર હોય તો એ સજન નથી. હા, સજનને પ્રેમની જરૂર હોય તો એ સજન નથી, પણ પ્રેમની જરૂર દુરિજનોને છે. હાવ ટૂંકામાં જવાબ આપી દઉં કે આખી રામાયણમાંથી એક રાવણને કાઢી લો તો શું વધે? કઈ ન વધે, રામાયણ જ ન બને. રાવણનું હોવું રામનું વજૂદ છે. હા, સજનો હોય તો દુરિજનો દેખાય અને દુરિજનો હોય તો સજનોની કિંમત થાય. સજન અને દુરિજન બે પરમાત્માની રચના છે, બેનો સમન્વય. આનું નામ સંત. જેનામાંથી દ્વૈત મરી જાય આને સંત કહેવાય. સુરા કોને કહેવાય? ભક્તિનો માર્ગ સુરાનો નરપુરાનો. આમાં
કાયર નરનું કામ નથી. ભક્તિએ મરદ માણા કરી હકે. ભિખારી કદી ભક્તિ ન કરે, રાકા ભજેની નામ દાન દેવાય તો દોયલા, એ તો મરજીવાનું કામ. મરદ માણા હોય ને એ ખિસ્સામાંથી 4 રૂપિયા કાઢીને મૂકી હકે, 10 રૂપિયા કાઢીને મૂકી હકે. તમે સમૃદ્ધ કોને માનો છો? આ રૂપિયા વાળાઓને નહીં, ધનવાન કોને માનો છો? સમૃદ્ધ નો અર્થ થાય પોતાની પાત્રતાથી વધારે હાલે. સાયકલ લઈને ભગવાનના મંદિરે આવે, મંદિરમાં 10 રૂપિયા મૂકે, આને સમૃદ્ધ કહેવાય. 300 રૂપિયાની મજૂરી કરે છે, ભગવાનના મંદિરમાં 10 રૂપિયા મૂક્યા, આ મારી દ્રષ્ટિમાં સમૃદ્ધ છે. હું કામ કે પાત્રતાથી વધારે હાલ્યો છે. 10 લાખ ની ગાડીમાં આવે, મંદિરમાં રૂપિયો નાખે, આ ભિખારી છે. કારણ કે પાત્રતાથી 10 લાખ ગણો હેઠો હાલ્યો. મેં બંગલામાં જેટલા ભિખારીઓ જોયા ને એટલા ઝૂંપડામાં નથી જોયા. આ કડવું લાગેનું કારણ આ છે. હવે ધ્યાન આપજો, ધનવાન કોને કહેવાય? તમારી પાસે 10,000 રૂપિયા છે, તમારી જરૂરત ખાલી 1,000 રૂપિયાની. 1,000માં પૂરું થઈ જાય છે, મોજ કરો છો. હા, એવો દલથો છે 10,000, જરૂરત 1,000ની છે. તમે ધનવાન છો. હું કામ છે એનાથી વધારે ભગવાને આપ્યું છે અને ખૂબ આનંદથી જીવો છો. તમારી પાસે 5 કરોડ રૂપિયા છે. કેટલા? 5 કરોડ રૂપિયા છે. તમારી ભૂખ 10 કરોડની છે. તમે ભિખારી છો. ભગવાને આપ્યું એની માટે પાત્રતા નથી. સંપત્તિથી કોઈ ધનવાન નથી બનતું મારા બાપ. ભગવાને આપ્યું હોય ને એમાંથી આપી જો. મારે આંબલાલભાઈ અમદાવાદથી આવ્યા છે આજ. હા, એની એક વાત મને બહુ ગમી. કઈ? કે એનો મંગલમ સાડીનો શોરૂમ છે, એમાં જે કાંઈ રકમ આવે ને એ અધિકારીઓ જે પાત્રો છે એને વેચી અને બાકી તમામ રકમ એ દાનમાં આપી દઈશ. એકવાર વધાવજો. પેલી વેલી મારી લક્ષ માટે લાઈવ કથા આવીને એમના દાતા હતા, અમારા ભાઈ શ્રી રાજુભાઈ આરડી અને અમારા ભાઈ શ્રી આંબલાલભાઈ કાંતિભાઈ, એમનો પરિવાર ગુજરાતમાં પહેલી વહેલી લાઈવ લક્ષમાં એ પરિવારોએ આપી હતી અમદાવાદથી. મને ગમે એટલા માટે કહો, હું કોઈની ખુશામત કરવાવાળો બાવો નથી. પણ જ્યારે અમે એને ત્યાં ગયા કે બાપુ આ જે વ્યવસાય છે ને એમાં જે કાંઈ આવે એ બધા માણસોને આપીને વધે એ બધું આપી દેવા. મને ખુશી થાય. અમારો જે ત્યાંનો સમાજ છે, પટેલ સમાજ, એમના કાર્યકર્તા પ્રમુખ છે, ફરી એકવાર વધાવજો એમની હૃદયની લાગણીની. અમારે રાજુભાઈ પણ જીલ ગિફ્ટ કે જેઓ અમારી પોથીના યજમાન છે અને જેઓ અમારી દરેક કથાઓમાં કંઈ ને કંઈ યોગદાન કરે છે, એમને પણ એકવાર વધાવજો. આ બધા મારા મહેમાનો છે વાલા. હા, અમારે મનીષભાઈ, યોગેશભાઈ, આ બધા પરિવાર પોતાના વ્યવસાયો, લાખો રૂપિયાના બિઝનેસો છોડી અને આજ અમારા મહાકાલેશ્વર દાદાના દર્શન કરવા માટે આવ્યા છે. હું વાત આપને એ કરું છું કે ધનવાન કોને કહેવાય છે ને, એમાં સંતોષ હોય અને પાત્રતાથી વધારે વાપરે એ મારી દ્રષ્ટિમાં ધનવાન છે. સંત સુરા સાધુ સંન્યાસી, સુરા કોને કહેવાય? ભક્તિનો માર્ગ સુરાનો નરપુરાનો. મરદ માણા, 2 ઘોડાની સવારી, એક પરિવારને, ભાઈ બહેન, મા બાપ, દીકરો, હો પિતા પુત્ર, તમામને સંભાળે અને ભીતર હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ, જેની ચેતના ઈશ્વરમાં રહેતી. આ 4 વ્યક્તિ અધિકારી છે. સંન્યાસ કોને કહેવાય? સત્યની પ્યાસ, નામ હજારો, ધ્યાન આપજો. સંન્યાસ યાની સત્યની પ્યાસ. આજ 1 લાખ સંન્યાસીઓને મળું ને ત્યારે કોઈ એક વ્યક્તિ મને સંન્યાસમાં દેખાય છે. બાકી કપડા તો હંધારે બદલ્યા, આશ્રમો હંધારે બનાવ્યા, ટકા કરાવ્યા, ટીલા કર્યા, મારી જેમ દાઢીઓ વધારી, પણ સંન્યાસ જેવું કઈ નથી. સંન્યાસનો અર્થ સત્યની પ્યાસ. મને હરી મળે એક રંગના કપડા, મારો મહાદેવ મને મળે, મારો હરી મને મળે. નામ ગણા, સ્વામિનારાયણ સંન્યાસ, પંતિકજા સંન્યાસ, મહાવીર સંન્યાસ, બુદ્ધ, હજારો સંન્યાસના નામ, અર્થ એક, સત્યની પ્યાસ, મને હરી મળે, ઈશ્વર મળે. સંસાર છૂટી જાય, છોડે નહીં, સંસારની વ્યર્થતાનું જ્ઞાન થઈ જાય. આજ મને ઘણા કહે ને, અમારે ફલાણા ભાઈ છે ને એટલો ત્યાગ કરીને એને સંન્યાસ લઈ લીધો, મને હસવું આવે. ફલાણા હતા,
પીએસઆઈ ની નોકરી હતી છોડી સંન્યાસી થઈ ગયા. ફલાણા કોઠારી છે ને એ તો આટલું સંપત્તિ હતી બધું દાન કરી સંન્યાસ લઈ લીધો. હવે ધ્યાન આપજો, આ દુનિયામાં ત્યાગ થાય જ નહીં. કઈ વસ્તુનો તમે ત્યાગ કરી શકો? જે તમારી હોય તો તમે શું લાવ્યા હતા? તમે લાવ્યા હું અહીંયા ત્યાગ કરો. મને ક્યારેક ક્યારેક આ લોકોની બીમારી દેખાય. હું બીમારી દેખાય કે એટલા વીઘા જમીન હતી, આટલી સંપત્તિ હતી, આટલા રૂપિયા હતા, એ બધું દાનમાં આપી દીધું અને સાધુ થઈ ગયા. દાનમાં આપી દીધું તો હંભારે હું કામ? જ્યાં આવો પ્રસંગ હોય ત્યાં આવે કે ફલાણા એટલો એટલો ત્યાગ કરીને સંન્યાસ લઈ લીધો, એનો આપણે સ્વાગત કરીએ તો હંભારો હું કામ? જ્યાં જવું ને બાપુ એટલું છોડીને હું સાધુ થઈ ગયો, એટલું છોડીને નહીં મારા બાપ, નહીં, તમારી બુદ્ધિમાં હજુ કાટ ચડી ગયેલો છે ત્યાગનો. હવે ધ્યાન આપજો, બુદ્ધ ભગવાનને કોઈએ કીધું કે વાહ તમે આટલું બધું ત્યાગ કરીને સંન્યાસ લઈ લીધું, રાજભવન છોડી દીધું, વાહ તમારા ત્યાગને ધન્યવાદ. બુદ્ધે કીધું ભાઈ ઉભા રહ્યો તમે શું કહો છો? મેં ત્યાગ કર્યો એમ. બુદ્ધ કે તમારી સમજણમાં થોડોક વાંધો છે, મેં રાજભવનનો ત્યાગ નથી કર્યો તો મને ખબર પડી ગઈ કે મારું નથી, મને મારા બાપાએ આપ્યું, એને એના બાપાએ આપ્યું હતું, અને મારે મારા છોકરાને દઈને જવાનું છે, તો મારું નથી તો હું શું કામ હાચવું? મારું નથી એ વાતનો મને ખ્યાલ આવી ગયો એટલે મેં મૂકી દીધું. તમારી ભાષામાં જવાબ આપો, અહીંથી બહાર નીકળો અને કોઈના સંપલ તમારાથી પહેરાઈ જાય અને બે સાત ડગલા હાલો અને પછી તમને ખ્યાલ આવે કે આ તો કોકના પહેરાઈ ગયા, પછી કાઢી નાખો ને તમારા ગોતીને પહેરો તો તમે ઢોલ ટીપો છો કે મેં સંપલનો ત્યાગ કર્યો, સંપલનો ત્યાગ કર્યો? નહીં, તમને ખબર પડી ગઈ મારા નથી એમ સંસાર છૂટી જાય કે આ સંસાર મારો નથી, મારો ઈશ્વર છે, આનું નામ સંન્યાસ. બસ એક ઈશ્વર મને મળે, ભલે સંસારમાં રહો આશ્રમો સંભાળો પણ ભીતરથી શૂન્ય હોવું જોઈએ. ત્યારે આપણે ભીતર તો કેટલું પડ્યું છે જેની કોઈ સીમા ન થાકી શકાય. સંન્યાસ સંત સુરા સાધુ સંન્યાસી શિવ ભજવાના તો પ્યાસી, આ ચાર પાત્રો છે. પહેલી ભક્તિ બતાવી શરવણમ, હૃદયથી મારી કથાને સાંભળ. જેને જીવન બગડવા ન દેવું હોય ને એને ત્રણ આહાર પવિત્ર રાખવા. શરવણમ કાંતિ તમે શબ્દનો આહાર લો છો. આપણે ત્રણ ખોરાક લઈએ છીએ, તણે ત્રણ ખોરાક આપણી ચેતનાનો બીજ છે. ચિંતન એ વિચારને જન્મ આપે છે, વિચાર એ વર્તનને જન્મ આપે છે, અને વર્તન એ તમારું જીવન છે. યુવાન ભાઈ બહેનો ધ્યાન આપજો, જેને જીવન બગડવા ન દેવું હોય એને ત્રણ ખોરાક પવિત્ર રાખવા. નંબર એક શરવણમ, સાંભળ્યા બાદ શબ્દો તમારી ભીતર જાય અને એની માથે આપણે સંકલ્પ કરીએ. તમે ત્રણ કલાક કથા સાંભળો ને પછી તમે તમારી રૂમમાં બેઠા હો ને તો એ શબ્દો ચિત્તમાં ઘૂમતા હોય. હા હું કામ કે સાંભળેલું તરંગોમાં જીવિત રહે. હા નિંદા સાંભળવાનો હું કામ આટલો બધો બહિષ્કાર છે, સાંભળ્યા બાદ એ તમારા ચિત્તને દૂષિત કરે છે. એટલા માટે ખરાબ સાંભળવું નહીં. જેને જીવન બગડવા ન દેવું હોય એને ખરાબ ન સાંભળવું. હું કામ કે સાંભળ્યા બાદ તમારું મન એની માટે સંકલ્પ ઊભા કરે. સંકલ્પ તમારી ચેતના છે અને ચિંતન એ તમારા વિચારોનો જન્મદાતા છે. શરવણમ, ખરાબ સાંભળવું નહીં. નંબર બે, ખરાબ જોવું નહીં. તમારી આંખ રોજના 24,000 ચિત્રોને ખાય છે અને ચિત્ર તમે ખાધા બાદ મન એની માટે સંકલ્પ ઉભા કરે છે. તમે જોજો, કોઈ ચિત્ર તમે જોવો ને તો તમે ધ્રુજી જાઓ. તમે એમ કહો એવું માં ન જોવું પછી મારા મગજમાં જ નીકળે નહીં. હું કામ ચિત્ર તમારી અંદર એક ખોરાક બની જાય છે.
જે તમારું ચિંતન બને, ચિંતન વિચાર બને ને વિચાર વર્તન બને. જેને જીવન બગડવા ન દેવું હોય ને એને ખરાબ જોવું નહીં. હું તો એમ જ કહું, બને ત્યાં સુધી થોડી આંખને કોરી રાખો. હાવ નવરાવો ને તો 30 મિનિટ આંખ બંધ કરીને બેહો અને અંધારાને જોવો. કારણ કે અંધારામાં જે જોવાથી મળશે ને એ અંજવાળામાં કોઈ દી નહીં મળે. આ યાદ રાખજો. ચિંતન, આંખને બચાવો થોડી, જોયા બાદ ભીતર ચિત્રો જાય એ સંકલ્પ ઉભા કરે. જીવન બગડવા ન દેવું હોય એને ખરાબ જોવું નહીં. આજના બાળકોમાં વિકૃતિ આવી ને એનું કારણ બહુ મોટો ચિત્રનો અભાવ દુનિયામાં પેદા થયો છે. એક ચિત્રની મોટી બાળ આવી દુનિયામાં મોબાઈલથી, ભયંકર, એટલી ખતરનાક ચિત્રોની બાળ છે કે આમાં 90% યુવાન ભાઈ બહેનો તણાતા જાય છે. બચાવજો તમારી પેઢીઓને. શરવણમ, દ્રષ્ટિ અને આહાર, ભોજન એ તમારા વિચારોનો જન્મદાતા છે. જેને જીવન બગડવા ન દેવું હોય એને ખરાબ ખાવું નહીં. આહાર એવો વિહાર, અન્ન એવો ઓડકાર. આપણે ક્યારે વિચાર્યું છે કે મન એટલે હું? હરેક કાર્યમાં આપકા મન હિ જવાબદાર હે. મારું મન માન્યું નહીં, મારું મન આયલું નહીં, મારા મનને ગમ્યું નહીં. મન એટલે શું? ઓર મન કહાં સે આતા હૈ? મનને કિસીને દેખા નહીં, ફિર ભી સભી કાર્ય કા જવાબદાર આપકા મન હી હોતા હૈ. તો મન કહાં સે પેદા હોતા હૈ? ઓર મન આખિર કિસ ચીઝ સે બનતા હૈ? ઓર મન આખિર હે ક્યા? સભી કાર્યમાં મન હી કામ કરતા હૈ. મન કમજોર ભી હોતા હૈ, મન બલવાન ભી હોતા હૈ, મન દારિદ્ર ભી હોતા હૈ, મન વિધિવાન ભી હોતા હૈ. તો મન આખિર હે ક્યા? આનો જવાબ શિવ ગીતામાં છે. ભગવાન શ્રી હરિ વિષ્ણુએ રામ અવતારમાં મહાદેવને પૂછ્યો કે હું તો હરિ છું, તો અવતાર કાર્ય મને સાચો કેમ લાગે છે? ત્યારે મહાદેવે જવાબ આપ્યો કે હરિ, તમે મૃત્યુલોકમાં આહાર લો છો, તમે ભોજન કરો છો, અને ભોજન કરો ને એના તમારા દેહમાં 4 ભાગ પડે છે. એક ભાગનું રુધિર બને, એક ભાગની માંસપેશીઓ બને, એક ભાગનું વિષ્ઠા બને, અને એક ભાગનું મન બને. આહાર એવો વિહાર, અને એવો ઉડકાર. યાનિ આહારનો જન્મ તમારા મનનો જન્મ આહારથી થાય. જેને જીવન બગડવા ન દેવું હોય ને એને ખરાબ ખાવું નહીં. ખરાબ ચિંતન કરતા કરતા પણ ભોજન ન કરવું. શું કામ? કે જે ચિંતન કરતા કરતા ભોજન કરો એમાં કન્વસ થાય છે. મન જેને શુદ્ધ રાખવું હોય એને પવિત્ર આહાર લેવો. શરવણમ, હૃદયથી મારી કથાને સાંભળે. સુકાન પરમાત્માને સોંપીને સાંભળે. સુરતાને કાન બંને ઈશ્વરને આપી દે. આમાંનો એકાદો શબ્દ પણ જીવનમાં ઉતરી જાય તો જીવનમાં બહુ મોટી ક્રાંતિ થઈ જાય. હું તો કહું, સમજાય નહીં ને તોય સાંભળવું, યાદ રહે નહીં તોય સાંભળવું. હું કામ કે સાંભળેલું તમારા અંદર બેલેન્સમાં જાય છે. તમને યાદ ન રહે તો કાંઈ નહીં. તમે કોઈ વસ્તુ ઘરમાં લાવીને મૂકી જો, પછી તમે ભૂલી જાઓ તો વસ્તુ તમારા ઘરમાંથી વહી જાય નહીં. જરૂરત પડે હાથમાં આવે, હા, તો સાંભળેલું એવા સમયે કામમાં આવે છે કે જે સમયે તમે મુશ્કેલીમાં. યાદ ન રહે તો પણ કથા સાંભળે. એક ઘટના કહું છું, એક દ્રષ્ટાંત મને ગમે એટલા માટે. એક બેન રોજ કથા સાંભળવા આવે. એક દી બારગામ જવાનું થયું. પોતાના પિતાજીને કીધું, બાપુજી તમારે કથા સાંભળવા જવાનું છે. અરે બટા મને યાદ રહે નહીં, હું કાંઈ સાંભળું નહીં, સમજું નહીં, હું જાઉં? બોલે નહીં, તમારે કથામાં જવાનું છે અને કથામાં જે આવે કે મને કાલે હવારમાં કહેવાનું છે. દાદા દીકરીના ભાવને વશ થયા, કથામાં આવ્યા. એટલે આજે કીધું, આવો બાપા આવો, બેહો બાપા બેહો, પાણી બાણી પીવું છે. આ 3 શબ્દો યાદ રહ્યા. કથામાં હું આવ્યું એ રામ જાણે, બધું ઓલે ઓલ ગયું. એક શબ્દ એ બાબાને યાદ ન રહ્યો. 3 શબ્દ રહ્યા, આવો બાપા આવો, બેહો બાપા બેહો, પાણી જોજો, કથા હું કામમાં આવે.
કથા કેટલું તમારા માટે જરૂરી કામમાં આવી જાય, કેટલી ઉપયોગી બની જાય કથા. કથા પૂરી થઈ, દાદા હાલતા જા. આજે કીધું જાઓ બાપા, હા આવજો. રામ 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 રામ. હવે હવારમાં દીકરાની વહુને કહેવાનું છે, એટલે દાદા કથા યાદ કરતા આવે. આવો બાપા આવો, બે બાપા બે હો, પાણી પાણી પીવું છે, આવજો બાપા, રામ રામ. એ બોલતા બોલતા ઘરે આવ્યા, જમવા બેઠા, પાછું યાદ કર્યું કથામાં આવ્યું હતું, આવો બાપા આવો, બે હો બાપા બે હો, પાણી પાણી પીવું છે, આવજો બાપા, રામ રામ. એ બોલતા બોલતા જમી લીધું, સૂતી વખતે પાછું યાદ કર્યું કથામાં આવ્યું હતું, આવો બાપા આવો, બે હો બાપા બે હો, પાણી પાણી પીવું છે, આવજો બાપા, રામ રામ. એ બોલતા બોલતા હુઈ ગયા. અને આપણે જેવું નિયમ છે કે સૂતી વખતે છેલ્લો જે વિચાર હોય એ હવારમાં પહેલો હોય. એ બોલતા બોલતા હોઈ ગયા, આવો બાપા આવો, બે હો બાપા બે હો, પાણી પાણી પીવું છે, આવજો બાપા, રામ રામ. એ બોલતા બોલતા સુઈ ગયા અને રાતે 2 વાગે નીંદર ઉડી અને યાદ કર્યું કથામાં હું આવ્યું હતું, આવો બાપા આવો. એ સમયે સોર વંડી ઠેકીને આવ્યા. ઓલા સોરને એમ જોકા ભા ભા ભાળે, એટલે સોર હળુકનારાના વંડી નું અંધારું હતું, ત્યાં બેસી ગયા. એટલે બાપાએ બીજો શબ્દ કીધો, એ બે હો બાપા બે હો. ઓલા સોર ને ચુકા જાગે હો. દાદાએ ત્રીજો શબ્દ કીધો, એ પાણી પાણી પીવું છે. સોર ને હાવ પાકું છું કે આ બાબો ભાળી જો, નાણે પાણીનો આગ્રહ કર્યો. હવે હવે કે વંડી ઠેકીને ભાગો, નકર ગામને જગાડશે, ગામ મારશે. એ સોર જ્યાં વંડી ઠેક્યા ત્યાં બાબા ચોથો શબ્દ બોલ્યા, જાઉં બાપા આવજો, રામ રામ રામ. વંડી ઠેક્યા, રામ રામ કર્યા. હવે એ કે જો આ ગામ ને કે આવડા સારે વંડીઓ ઠેકવા નીકળે તો ગામ ગામ માંથી કાઢી મૂકશે, શું કરવું હવે? બોલે બાબા ને ફોડી નાખી. જ્યાં વડીલ હવારમાં ખાટલામાં ઉભા થઈને બેઠા હતા, જાગીને બેઠા હતા, જઈને પગમાં પડી જા સોર, કે વડીલ અમને માફ કરજો, મારી ભૂલ થઈ ગઈ. વડીલ કે હું ભૂલ થઈ ગઈ. એ કે બાપા અમને માફ કરી દો, પણ એ કે હું માફ કરી દઉં, પણ એ કે મારી ભૂલ થઈ ગઈ, પણ એ કે હું ભૂલ થઈ ગઈ. પછી ઓલા સોરે કીધું કે બાપા તમને કાંઈ ખબર નથી? એ કે નહીં. એ કે રાજે વંડી ઠેકીને આવ્યા ત્યારે તમે ન કીધું આવો બાપા આવો, બે હો બાપા બે હો, પાણી પાણી પીવું છે, વંડી ઠેકા જયારે કીધું આવજો બાપા રામ રામ. સોર કે અમે હતા. બોલો વડીલ કે ભાઈ મને તો કાંઈ ખબર નથી, હું તો મારી કથાને ખાલી યાદ કરતો હતો, પણ વડીલના હૃદયના બાણ ઉઘડી ગયા કે 4 શબ્દોને યાદ કર્યા તો ભગવાને મારા ઘરને લૂંટતું બચાવી લીધું. કદાચ જિંદગીભર મેં કથા સાંભળી હોત તો મારા હેઠ લૂંટાઈ ગયા. એ લૂંટાઈ મારી જિંદગી લૂંટાઈ ગયા. જ્યારે જ્યારે સમય મળે શરણમ હૃદયથી કથાને સાંભળજો. કોઈ પણ સત્સંગ હોય, રામકથા હોય, ભાગવત કથા હોય, સ્વામિનારાયણ સત્સંગ હોય, વસનામૃત હોય, તમને જ્યાં સત્ય મળે ત્યાંથી લઈ લેજો. મારો કોઈ તદાગ્રહ નહીં ઘણા કે આપણે આજ સંભળાય, નહીં. જ્યાં જ્યાં સત્ય મળે લેવાનો અધિકાર છે તમને. કોઈ પણ સંપ્રદાયમાં જાઓ, ગીતા હોય તો ત્યાં જાઓ, જ્યાં તમારું મન ઠરે. હું તો ન્યા સુધી કહું કે કોઈ સારું પિક્ચર આવ્યું હોય ને અને એમાં સત્યની ઝલક હોય તો એ ચિત્ર પણ જોવાય. હું કામ કે આપણે સત્યનો મતલબ છે એનું ચિત્ર છે, એની આર કોઈ મતલબ નથી. કોઈ સારું પિક્ચર આવે ને ભગવાનનું હોય, હા હમણાં અમારે ભાઈનું નથી આવ્યું, નંદ્રભાઈનું. અહીંયા તો ગુજરાતમાં તો ઠીક, બહાર બીજા રાજ્યમાં લોકો બહુ જોવે છે. હા, જ્યાં તમને સત્ય લાગે. ગલત અરજ કરો, જવાબદારી તમારી. હા, મને કોઈ પરવા નથી. અને હું તો ઘણા ચિત્રો જોઉં છું, મને જે પ્રિય લાગે, જેમાં મને સત્ય લાગે. બધું સત્ય હોય એવો અર્થ નહીં કરતા હો. હા, જ્યાં તમને સત્ય લાગે. સારું ચિત્ર હોય સત્ય હોય ગ્રહણ કરો, સારી કથા હોય સત્ય હોય ગ્રહણ કરો, સારો સત્સંગ હોય સત્ય હોય ગ્રહણ કરો. સુકામ મને તમને સત્ય જોઈએ, બસ. શરવણમ જ્યારે જ્યારે સમય મળે ભગવાનની કથા સાંભળો. બીજું કીર્તનમ જ્યારે જ્યારે સમય મળે ત્યારે ગાઓ. મહિલા મંડળો મને બહુ ગમે. અહીંયા પણ અમારી જે બહેનો આવી છે રોજ સાંજે
चार पांच वागे आ आ सत्संग मंडप अपना हॉल में हाजे सत्संग करे बहनों ने वधावजो एमा अमारू गोपी महिला मंडल है हाँ जेने आखी अमारी कथा करावी थी सूरत साई विला में मने एटला माटे गमे के रोज एक कलाक बधा पांच पची बहनों भेगा थाय अने भगवान ने याद करे परमात्मा ने याद करे એ તમે સત્સંગ કરો કીર્તન કરો એના ત્રણ પ્રભાવ નંબર એક વાતાવરણ શુદ્ધ થાય હા નંબર બે તમારું હૃદય પવિત્ર થાય નંબર ત્રણ પરમાત્માને પ્રિય લાગો છે હું તો ખાસ કહું આઠ દિએ પંદર દિએ મહિને એકવાર તમારા આંગણામાં સત્સંગ કરાવજો કારણ કે શબ્દો તમારા ઘરની દીવારોમાં છિદ્રોમાં પડ્યા રહેશે ક્યારેક તમારા બાળકોને કુવિચાર કરતા અટકાવી દે સત્સંગના વિચારો મારા બાપ આંગણામાં યજ્ઞ થયો હોય આંગણામાં સત્સંગ થયો હોય આંગણામાં આવી કથા થઈ હોય એનો વર્ષો સુધી પ્રભાવ જાતો નથી બાપ જ્યારે જ્યારે સમય મળે સત્સંગ કરજો સદકીર્તન કીર્તન ભક્તિ મને ખૂબ ગમે એટલા માટે કે એક પ્રભાવ તમે ક્યારે વિચાર કરો કે સબરીએ કેટલા રામ નામ લીધા હશે પંપા સરોવરના કિનારાના ઝાડવા સીધારામ 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 પણ ક્યારે જીવન પર્યંત સબરીબાએ 70 વર્ષની ઉંમરમાં ભક્તિ અપનાવી હતી અને 70 વર્ષે રામ આવ્યા આજ ઘણી દોષ્યુના ધોળાવાળ થઈ જાય કે મારું સબરી જેવું છે એમ સબરીઓ થઈ જવાય ધોળાવાળ થઈ ગયા સબરીએ 70 વર્ષની ઉંમરે ભક્તિ અપનાવી ત્યારે આપણે હોવે પડતા મૂક્યા છોકરાએ પડતા મૂક્યા ઘરવાળાએ મૂક્યા ચારે માળા પકડી કાંઈ કામના નહીં અમારે કામના મેં રામેશ્વરમાં તો કીધું છો હા કે ભાઈ 65 વર્ષના ઉપરના જોડાતા નહીં હાંસવા કઠણ પડે અહીંયા આ એક સદ્ય ઘટના કહું એક ગામમાં મારી કથા ગામનું નામ નથી લેતો હા કારણ કે બધા સાંભળતા હોય એક બેન આવ્યા મને કે બાપુ કાલ કથા પૂરી થઈ જાય મેં કીધું હા મને કે બહુ ખોટું થયું બસ પૂરી થઈ જાય મેં કીધું હા બેન એટલે આપણે તો રાજી પોતાય મેં કીધું બેન તમને એટલી બધી કથા ગમી હતી મને કે હું તો કથા સાંભળવા આવતી નહીં મેં કીધું લે તમે કીધું બેન મારી કથા પૂરી થઈ જાય એમાં તને હું વાંધો મને કે આઠ દીધી ભાભો ડોશી હસવાતા કાલથી ઘરે રે આપણે રામેશ્વરમાં 65 વર્ષ ઉપરના બને ત્યાં સુધી જોડવાના નથી કારણ કે પછી તમે હચવાઓ નહીં નહીં તમને દુઃખ થાય ને એ આપણે બધા પીડાય હા અને જો આવું હોય તો તમારા દીકરા હો નારે લાવવા તમે હો વરણ હશો તો વેલકમ બાર વર્ષે ભક્તિનું બીજ ફૂટે છે 24 એનું વૃક્ષ બને છે 48 ફળ આવે જેટલા જેટલા 48 માળા કરતા હોય ને ભજન કરતા હોય ને ભક્તિ કરતા હોય એને રિઝલ્ટ આવે 3 વર્ષથી માળા કરું પણ કાંઈ ફેર નથી પડતો એમ પડે હજારો જન્મનું આ વાસણ કાટી ગયેલું છે બાપ એને કાટ ઉછેડતા વાલ તમે તો બહેનો બધા કાંધીના વાસણ ઉટકો જ્યારે ખબર હશે ને કે કાંધીએથી વરદીનું વાસણ ઉતારીએ તો કેટલી વાર એને ઘઉં ત્યારે ઉજળું થાય ત્યારે આ 84 લાખ યોનિયોમાં મેલું થયેલું છે આને ઉજળું થતા વાર લાગે વાલા એક આખો 70 વરણથી 70 રામ આવે હા કારણ કે સબરીને ઘરે આવ્યા બહુ સરસ શબ્દો છે સબરીના ઘેરે એ રામ પધાર્યા ઝૂંપડી મારી નાની રામ હું કરું મે માની રામ
ચરણ પખાળવા નિરજનો તા સબરી મનમાં મુજાણારા સુર કરું મહેમાની હરિને ઘેરે નામ પધાર્યા ઝૂંપડી મારી નાની રામ સુરે કરું મહેમાની રામ તો શરણ પખાળ્યા સબરી મન હર ખાણારા સુર કરું મહેમાની ધાર્યા ઝૂંપડી મારી નાની રામ સુર કરું મહેમાની રામ સબરી ના ઘેરે રામ પધાર્યા ઝૂંપડી મારી નાની રામ સુર કરું પાથરવાને આસન નોતા સબરી મન માં મુજાણારા સુર કરું મહેમાની આપી સબરી મન હર કાણારા સુર કરું મહેમાન જાગતા રહેજો સબરીના ઘેરે રામ પધાર્યા ઝૂંપડી મારી નાની રામ સુર કરું મહેમાની રામ સબરીના ઘેરે હે મહાદેવ ભોજન નોતા સબરી મન માં મુજાણારા સુર કરું મહેમાની બેર જમાડી સબરી મન હર કાણારા સુર કરું
કેમ કરી ઉતરે પાતે આજ મારી રાકની હરજી રે કવન જણી સાંભળજો હે ગુરુજી તમે મારા તારણ હાર કે આજ મારી રાકની અરજી રે કવન જણી સાંભળજો I'm gonna make you mine.
अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को, हाँ, और बेल आइकॉन पर क्लिक करना मत भूलिएगा लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए।